જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહેલો વેલકમ ટુ ટ્યુટોરિયલ્સ

આજ રીતે પેલો કેપિટલ જે લેટર છે એ લખી શકે કે રમેશ એટલે કે આર રમેશ છે કૌશિક કરતાં વધારે હોશિયાર છે તો કૌશિક કરતાં હોશિયાર હોશિયાર એટલે ગ્રેટરની નિશાની તો કોણ રમેશ છે હોશિયાર છે એટલે રમેશ બાજુ ગ્રેટર આપણે આવી રીતે યાદ યાદ રાખી શકીએ કે ગ્રેટર એટલે આપણે ગુજરાતીમાં ગ લખીએ અને લેસર લેસર એટલે ઓછું હોય એટલે તો લેસર માં આપણે ગુજરાતીમાં લ લખીએ તો ગ એટલે ગ્રેટર તો આ રીતની નિશાની લ એટલે લેસર તો આ રીતની નિશાની આવી રીતે લખી શકાય તો અહીંયા કીધું છે કે રમેશ કરતા કૌશિક વધારે હોશિયાર છે તો રમેશ કરતા કૌશિક છે હસમુખ છે એ નબળો છે પછી કીધું છે જયેશ છે કૌશિક થી હોશિયાર છે તો જયેશ છે એ કૌશિક થી હોશિયાર છે તો જયેશ જયેશ થી કૌશિક હોશિયાર છે તો જયેશ થી એટલે આ જયેશ આના કરતાં કૌશિક વધારે હોશિયાર છે એટલે આ કે છે જે કરતા હોશિયાર છે એટલે અગેન ગ્રેટરની સાઇન આવશે તો આ રીતની એક આખી સ્ટ્રીંગ છે જનરેટ થશે મિત્રો તો રમેશ છે સૌથી હોશિયાર એના કરતા હોશિયાર છે એ ઓછો થોડોક છે આ કૌશિક એના કરતા હોશિયાર ઓછો એ છે આ જયેશ અને સૌથી છેલ્લે આવશે તો એ ક્વેશ્ચન છે તો સૌથી વધુ હોશિયાર કોણ હશે તો સૌથી વધુ હોશિયાર એટલે અહીંયા જે વ્યક્તિ આર એટલે આર આપણે કોના માટે લીધું છે રમેશ તો ઓપ્શન નંબર એ છે આપણો સાચો આન્સર થશે તો રમેશ છે સૌથી વધારે હોશિયાર વ્યક્તિ હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન છે અહીંયા એક સ્પેલિંગ આપેલો છે એન્સાઇક્લોપીડિયા તો એન્સલો જે સ્પેલિંગ છે મૂળાક્ષરોમાંથી કયો શબ્દ બનતો નથી શબ્દ ન બને તો તો બને છે પછી કીધું છે પેન્સિલ તો પી પછી ઈ એન સી પછી આઈ અને એલ તો પેન્સિલ આ શબ્દ પણ બને છે પછી જુઓ યલો તો વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ તો યલ્લો માટે વાય પછી એલ એક જ વખત છે બે વખત એલ નથી અને અગેન ડબલ્યુ કીધું છે તો ડબલ્યુ તો આમાં છે જ તો માટે આ યલ્લો જે શબ્દ છે એ આપણા આપેલા જે શબ્દ છે એના મૂળાક્ષર નહીં બને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો અહીંયા કીધું છે કે પીએ ક્યુ નો ભાઈ છે તો વ્યક્તિ આપણે અહીંયા આગળના જે બ્લડ રિલેશનના જે વિડીયો છે આપણે ઘણા બધા પાંચ કે છ વિડીયો જે છે એમાં આપણે આ ડિટેલમાં સમજાયેલું છે બ્લડ રિલેશન તો એમાં આપણે જોયેલું હતું કે જો કોઈ પુરુષ હોય તો પુરુષ માટે આપણે જે સંજ્ઞા લીધેલી હતી સ્ક્વેરની અને સ્ત્રી હોય તો અહીંયા આપણે એના માટે સર્કલ આપણે યુઝ કરતા તો આજ આપણે આ જે કન્સેપ્ટ છે અહીંયા યુઝ કરશું તો અહીંયા તમને કીધું છે કે પી એ ક્યુ નો ભાઈ છે તો વ્યક્તિ ક્યુ નો ભાઈ છે તો વ્યક્તિ ક્યુ નો ભાઈ કોણ છે પી તો પી છે ક્યુ નો ભાઈ છે પછી શું કીધું આર એ ક્યુ ની બહેન છે તો વ્યક્તિ ક્યુ ની બહેન

જવાનું તો એમને કીધું એસ નો ક્યુ સાથે તો ઇટ મીન્સ ક્યુ ને એસ શું થાય તો ક્યુ ને એસ શું થાય તો એના શું થાય પિતા તો ઓપ્શન આપણો પિતા હોવો જોઈએ તો પૌત્ર પૌત્રી પુત્ર કે પુત્રી એક પણ નહીં તો અહીંયા જે આન્સર છે આપણો થશે એક પણ નહીં જો મિત્રો અહીંયા આપણે ખાસ કરીને ભૂલ થવાના ચાન્સીસ અહીંયા રહે જો અહીંયા તમને આપણે કીધું એસ નો ક્યુ સાથે તો આપણે એસ થી ક્યુ તરફ હોય જાય એટલે ક્યુ ની અહીંયા કોઈ જેન્ડર સ્પેસિફાઈ કરેલી નથી એટલે અહીંયા કોઈ પણ આ પુરુષ હોય તો પુત્ર થાય અને સ્ત્રી હોય તો પુત્રી થાય એટલે ઓપ્શન પુત્ર કે પુત્રી આપેલો છે એટલે જનરલી આપણે ટીક શું કરીએ સી પણ અહીંયા આન્સર શું થશે એક પણ નહીં શા માટે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એસ નો ક્યુ સાથે તો ઇટ મીન્સ ક્યુ થી એસ તરફ જવાનું તો ક્યુ ને એસ શું થાય તો ક્યુ ને એસ પિતા તો અહીંયા પિતા કે ઓપ્શનમાં આપેલું નથી એટલે અહીંયા એક પણ નહીં છે જે આપણો આન્સર થશે એટલે આ જે વસ્તુ છે અહીંયા આપણે ખાસ માર ખાઈ જઈએ છે સ્ટુડન્ટ બધા તો એ ખાસ ધ્યાન રાખીએ નેક્સ્ટ વધારે ક્વેશ્ચન જોઈએ મિત્રો અહીંયા ક્વેશ્ચન છે કે એક ચોક્કસ સંજ્ઞામાં કેન્ડલ આપેલું છે કેન્ડલ ને એફ ડી ક્યુ જી ઓ એચ લખાતું હોય તો મિનિટ ને કઈ રીતે લખાય એમ તો કેન્ડલ કીધું છે તો સી એ એન ડી એલ ઈ એને કીધું છે એફ ડી ક્યુ જી ઓ એચ તો આમાં કોઈ પણ પ્રકારનો લોજિક હોય તો સામાન્ય રીતે આપણે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી એવી રીતે પેલા લોજિક છે આપણે સૌથી પહેલા અપ્લાય કરી શકીએ તો એ રીતના લોજીક થી આપણે જોઈએ તો સી તો ડીઈ અને ડાયરેક્ટ એફ આવી જાય છે તો ઇટ મીન્સ કે પ્લસ ટુ કરો છો સી માં તો ઈ અને એફ એટલે પ્લસ થ્રી સોરી તો સી એટલે ડીઈ અને એફ પ્લસ કરો તો તો આવે છે એ બી સી અને ડી તો અગેન પ્લસ થ્રી કરો એન તો ઓ પી અને ક્યુ તો અગેન પ્લસ થ્રી માં આવે છે ડી તો ઈ એફ અને જી તો પ્લસ થ્રી એલ એમ એન અને ઓ ઈ એટલે એફ જી અને એસ તો ઇટ મીન્સ કે આ જે કેન્ડલના જે લેટર છે એમાં પ્લસ થ્રી કરો તો નેક્સ્ટ તમને જે આન્સર છે એ મળે તો અહીંયા તમને કીધું છે મિનિટમાં શું મળે તો મિનિટમાં એમ તો એન ઓ અને પી આઈ તો જે કે અને એલ એમ પછી એન ઓપી એક્સ ટી તો યુવ અને ડબલ્યુ ઇ તો એફ જી અને એચ તો આવો જે કોઈ આન્સર છે પીએલ ક્યુ તો ડબલ્યુ સોરી એક્સ ડબલ્યુ એચ તો ઓપ્શન નંબર ડી છે આપણો સાચો આન્સર થશે મિત્રો નેક્સ્ટ જે સિરીઝ આપેલી છે આલ્ફાબેટિક સિરીઝ છે તો અહીંયા જુઓ તમને આવી રીતે આપેલું છે ડબલ્યુ તો ઇટ મીન્સ કે આપણી જે સ્ટ્રીંગ હોય એમાં અહીંયા ડબલ્યુ હોવો જોઈએ તો ડબલ્યુ ઓપ્શન તો બધામાં છે ઓકે સી પછી જો ડી અને એફ તો પ્લસ થ્રી કર્યા છે એફ પછી જી એચ અને આઈ તો अगेन પ્લસ થ્રી તો આઈ પછી પ્લસ થ્રી કરો તો જે કે અને એલ તો અહીંયા એલ આવું જોઈએ તો ડબલ્યુ પછી એલ તો એ પ્લસ થ્રી ઈ એટલે એફ જી અને એચ તો પ્લસ થ્રી આઈ જે અને કે તો અહીંયા કે આવવું જોઈએ તો અગાઇન કે પણ અહીંયા બે માં આપેલું છે પછી એ તો બી સી અને ડી તો अगेन પ્લસ થ્રી પછી ઈ એફ અને સી પ્લસ જે તો જે આવું જોઈએ તો અહીંયા વિકલ્પ થશે આ પ્રકારની જે સિરીઝ છે થોડીક આપણે એમ કે લોજિકલ સિરીઝ હોય છે એટલે આમાં થોડુંક આપણે વિચારવું પડે તો આ પ્રકારની જે સિરીઝ છે આપણે જુઓ આપણે બધા ઓપ્શન છે આપણે ટ્રાય કરીને સમજાવું કારણ કે ડાયરેક્ટ અધરવાઈઝ સમજવામાં થોડીક તકલીફ પડશે તો એક વખત આ સિરીઝ છે આપણે ચાર વખત લખીએ અને ચારે ચાર ઓપ્શન આપણે જે છે એમાં મૂકીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કોઈ પર્ટીક્યુલર પેટર્ન બને છે કે નહીં જો પર્ટીક્યુલર પેટર્ન ફોલો થતી હોય તો એ આપણો આન્સર થાય તો પેલા સીબીસીબી તો અહીંયા સી બી સી પછી બીબીસીબી તો અહીંયા બી બી સી પછી સીબી બીસી અને બીસી બીસી હવે જુઓ પર્ટિક્યુલર પેટર્ન આમાં કઈ ફોલો થાય છે તો જુઓ બીસી પોટ પેટર્ન ફોલો થાય છે તો કદાચ હોઈ જુઓ BC BB બીસી તો બીબી હોવું જોઈએ એની જગ્યાએ અહીંયા શું છે સીબી છે તો એટલું મીન્સ આ ખોટું અગેન બીસી સીબી બીસી તો અહીંયા સીબી હોવું જોઈએ એની બદલે શું છે અહીંયા બીબી અગેન અહીંયા CC CB તો આ ખોટું

પ્રીવિયસ વિડીયો જોયું હતું કે આ કેટલા આવે ઓગણીસ ને ચાર ત્રેવીસ તો ત્રેવીસ નો સ્કવેર કેટલો થાય મિત્રો તો અહીંયા ત્રણ છે તો પાછળ નવ હોવા જોઈએ તો અહીંયા નવ વાળો ઓપ્શન છે પાંચસો ઓગણત્રીસ ને સાતસો ઓગણત્રીસ તો તમે જુઓ ત્રેવીસ છે તો એ પચીસ ની વચ્ચે આવે પચીસ ના સ્કવેર પચીસ નો સ્કવેર છસો પચીસ થાય તો છસો પચીસ કરતા ઓછા તો તો આપણો સાચો આન્સર થશે આ હતા આપણા કેટલાક રીઝનિંગ ના પરીક્ષામાં પૂછાય ગયેલા પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન તો આ પ્રકારના આપણે વધારે ક્વેશ્ચન હજી નેક્સ્ટ વિડીયોમાં પણ જોશું તો જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકશો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ ટ્યુટોરિયલ થેન્ક યુ